महाराष्ट्र में महाआघाड़ी सरकार पर संकट तोड़ाई रह्यो छे। एकनाथ शिंदे 40 થી વધુ ધારાસભ્યો સાથે બળવો પોકાર્યો છે અને આ સાથે જ ઉદ્ધવ સરકાર હાલ ભંગ થવાના આરે આવીને ઊભી છે। ત્યારે જો આ 40 થી વધુ ધારાસભ્યો પક્ષપલટો કરે છે તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર રચાય તેવું માનવામાં આવી રહ્યું છે। ત્યારે આ વિડિયોમાં આપને જણાવીએ કે બળવાખોર નેતાઓ ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો પહોંચાડ્યો છે, સાથે સાથે આપને આ વિડિયોમાં કેટલાક ચોંકાવનારા આંકડાઓ પણ બતાવીશું। શું છે તમામ વિગતે જાણીએ આ વિડિયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। પહેલા કર્ણાટક, પછી મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્ર। એકનાથ શિંદેએ બળવાનું બ્યુગલ ફૂક્યું અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં આવી ગઈ। મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠક છે અને એક ધારાસભ્યના અવસાનના બાદ હવે સરકાર રચવા 144 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે। હવે જો એકનાથ શિંદેના દાવા મુજબ તેમની પાસે 40થી વધુ ધારાસભ્યો છે ત્યારે આ ધારાસભ્યોના પક્ષ પલટાથી ભાજપની સરકાર રચાય તો નવાઈ નહીં। આપને જણાવી દઈએ કે બળવાખોર ધારાસભ્યોની પહેલી પસંદ ભાજપ જ રહી છે અને આ વાત અમે નહીં પરંતુ આંકડા કહે છે। છેલ્લા 5 વર્ષમાં 405 ધારાસભ્યોએ પોતાનો પક્ષ છોડી દીધો હતો। આમાંથી લગભગ 45% ધારાસભ્યો પાછળથી ભાજપમાં જોડાયા હતા। આ આંકડા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના છે, જેમાં વર્ષ 2016થી 2020 સુધીના 5 વર્ષમાં પાર્ટી છોડીને અન્ય પક્ષમાં જોડાનારા ધારાસભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। ગયા વર્ષે માર્ચમાં ADRનો રિપોર્ટ સામે આવ્યો। માર્ચ 2021ના ADR રિપોર્ટમાં સામે આવ્યું છે કે 2016થી 2020ની વચ્ચે દેશભરની વિધાનસભાઓના 405 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી, જેમાંથી 182 એટલે કે 45% ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા। રિપોર્ટ અનુસાર પાર્ટી છોડનારા ધારાસભ્યોમાંથી 38 એટલે કે 9.4% ધારાસભ્યો કોંગ્રેસમાં હતા, જ્યારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં 25 ધારાસભ્યો જોડાયા અને 16 ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા। નેશનલ પીપલ્સ પાર્ટીમાં 16, JDUમાં 14, BSPમાં અને TDPમાં 11 ધારાસભ્યો જોડાયા હતા। બળવાનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને લાગ્યો છે। 5 વર્ષમાં કોંગ્રેસના 170 જેટલા ધારાસભ્યોએ પાર્ટી છોડી છે, જ્યારે ભાજપ પાસે આવા 18 ધારાસભ્યો હતા। બસપા અને TDPના 17 ધારાસભ્યોએ પાર્ટી છોડી હતી। આ સાથે જ આ 5 વર્ષમાં શિવસેનાના એક પણ ધારાસભ્ય એવા નહોતા કે જેમણે પાર્ટી છોડીને અલવિદા કહ્યું હોય। આ તો વાત થઈ પાર્ટી છોડનારા ધારાસભ્યોની, હવે વાત કરીએ સાંસદોની। 5 વર્ષમાં લોકસભાના 12 અને રાજ્યસભામાંથી 16 સાંસદોએ પાર્ટી છોડી દીધી હતી। ભાજપના 5 લોકસભા સાંસદોએ પાર્ટી છોડી હતી, જ્યારે કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી હતી। લોકસભા અને રાજ્યસભાના સાંસદોના બળવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાયદો થયો છે। પાર્ટી છોડનારા 5 લોકસભા સાંસદ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા, જ્યારે રાજ્યસભાના 10 સાંસદ ભાજપમાં જોડાયા હતા। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ પોલિટિકલ ખબર માટે જોતા રહો ગુજરાત તક।